कामगिरी करवाना दावा करवामां आवी रह्या छे, त्या जे वास्तविकता जोने लागी रह्यु छे के पोकळ साबित थई रह्या छे। સમાચારમાં વાત કરીએ સુરતની, તો સુરતની હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। એક બાજુ આપણે જે રીતના જોઈ રહ્યા છીએ, સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે। મંદી હોવાથી વેપારીઓ ધૂન બોલાવી રહ્યા છે, કબ આએંગે અચ્છે દિનની રાહ જોઈને વેપારીઓ બેઠા છે। ત્યારે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મયુર મિસ્ત્રી આપણી સાથે સુરતથી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મયુર, હીરા બજારમાં મંદીનો માહોલ છે, વેપારીઓ રામધૂન બોલાવી રહ્યા છે, શું વિગતો? બિલકુલ, તે વાત કરવામાં આવે તો જે રીતે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં એલોકોરિક નામની જે કંપની છે તેમના દ્વારા જે બેન લગાડવામાં આવ્યો છે તેને લઈને જે ક્લાસિસનો પ્રોબ્લેમ ઉભો થઈ રહ્યો છે તેને લઈને સુરતના હીરા બજારમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ એક મહિના પહેલા જે રીતે રફ હીરાના ભાવમાં જે ઉછાળો જોવા મળ્યો હતો અને ત્યારબાદ તેવી જ રીતે રફ હીરાના ભાવ જેવી રીતે નીચે પડી રહ્યા છે, ત્યારે જે મોંઘા ભાવે ખરીદી કોલ કટ થઈ જવા પામ્યું છે। તો એક બાજુ જે રીતના આપણે જોઈ રહ્યા છીએ હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ક્યાંક આનું કારણ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પણ છે। સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે, સુરતની હીરા બજારનો વિડીયો વાયરલ થયો છે કે જ્યાં હીરા બજારના વેપારીઓ મંદી હોવાથી ધૂન બોલાવી રહ્યા છે, રામધૂન તેઓ બોલાવી રહ્યા છે, સાથે કબ આએંગે અચ્છે દિનની રાહ વેપારીઓ જોવા બેઠા છે। ત્યારે એક બાજુ જે રીતના સુરત ખાતેના દ્રશ્યો છે, લાઈવ જે આ વિડીયો વાયરલ થઈ છે તે જોઈ રહ્યા છો, સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ છે। હીરા બજારમાં મંદીનો માહોલ છે, મંદી હોવાથી વેપારીઓ રામધૂન બોલાવી રહ્યા છે, ત્યારે કબ આએંગે અચ્છે દિનની રાહ બેઠા વેપારીઓ જોઈ રહ્યા છે। ત્યારે વેપારીઓ અચ્છે દિનની રાહ બેઠા જોવા બેઠા છે, ત્યારે તેમના દ્વારા આવી રીતના રામધૂન બોલાવીને આજે વિડીયો વાયરલ થયો છે। ત્યારે સુરતમાં સરથાણા વિસ્તારમાં